ઓફ વડોદરા। વધુ એક વખત વડોદરા શહેરની વિશ્વવિખ્યાત એવી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના FR પંકજ જયસ્વાલની આગેવાની હેઠળ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। AGSU ગ્રુપના પંકજ જયસ્વાલ દ્વારા આજે વધુ એક વખત વિદ્યાર્થીઓના પ્રશ્ને યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। તેઓની માંગ હતી કે યુનિવર્સિટી દ્વારા હજી પણ ઓફલાઈન એક્ઝામ લેવાની વાત જારી રાખવામાં આવી છે, પરંતુ સંપૂર્ણ અભ્યાસક્રમ ઓનલાઈન કરવામાં આવ્યો છે તો વિદ્યાર્થીઓનું કહેવું છે કે પરીક્ષા પણ ઓનલાઈન જ થવી જોઈએ। યુનિવર્સિટીની દરેક ફેકલ્ટીમાં SY અને TYનો 80%થી વધારે અભ્યાસક્રમ ઓનલાઈન મોડમાં સમાપ્ત થયો છે। વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ કર્યો છે અને આ વિદ્યાર્થીઓને ઇન્ટરનલ એક્ઝામ પણ ઓનલાઈન મોડથી જ લીધી છે, જેથી આ વિદ્યાર્થીઓની એક્સટર્નલ એક્ઝામ પણ ઓનલાઈન મોડથી જ લેવામાં આવે। FYમાં અભ્યાસક્રમ 50% ઓનલાઈન મોડમાં સમાપ્ત થયો અને બીજી વાત, FYના વિદ્યાર્થીઓ હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ વડોદરા અને ગુજરાતની બહારના છે। વિદ્યાર્થીઓને હજુ સુધી હોસ્ટેલ આપવામાં નથી આવી અને જો આ વિદ્યાર્થીઓને માત્ર 1 મહિનાના અભ્યાસક્રમ માટે ઓફલાઈન બોલાવવા વ્યાજબી નથી, તેથી આ સેમેસ્ટર માટે અભ્યાસક્રમ ઓનલાઈન અને ઓફલાઈન મોડમાં ચાલુ રાખવામાં આવે અને દરેક ફેકલ્ટીમાં સેમેસ્ટર માટે એક્સટર્નલ એક્ઝામ ઓનલાઈન મોડમાં જ કન્ડક્ટ કરવામાં આવે તેવી માંગ સાથે કોમર્સ ફેકલ્ટીના FR પંકજ જયસ્વાલ ની આગેવાની હેઠળ વિદ્યાર્થીઓએ આશ્ચર્યજનક વિરોધ સાથે યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે સત્તાધીશોને આવેદનપત્ર પાઠવ્યું હતું। આશ્ચર્યજનક કરેલા વિદ્યાર્થીઓમાં પંકજ જયસ્વાલ દ્વારા ગાંધી બાપુજીના પહેરવેશમાં પહેરીને મેનેજમેન્ટને અનોખી રીતે રજૂઆત કરવામાં આવી હતી। આવેદનપત્ર તો અમારું જે ભૂતકાળમાં હતું એ જ છે કે યુનિવર્સિટી દ્વારા જે રીતે જાહેરાત કરવામાં આવી છે કે ગુજરાત રાજ્ય સરકારના આદેશ અનુસાર જે તમામ પરીક્ષાઓ છે, ફાઇનલ પરીક્ષાઓ એ ઓફલાઈન લેવામાં આવશે, પરંતુ ઓફલાઈન પરીક્ષા લેવા આવે એવું અમારું પણ કહેવું છે, પરંતુ આ સમય યોગ્ય નથી કારણ કે વિદ્યાર્થીઓ પાસે જરાક પણ સમય નથી, વિદ્યાર્થીઓ પાસે વાંચવાનો સમય નથી, અભ્યાસક્રમને જે છે સમાપ્ત કરવાનો સમય નથી। પરીક્ષા તમે ઓફલાઈન લો પરંતુ એ યોગ્ય સમય લો એવું અમારું કહેવું છે। જે આવનારું સેમિસ્ટર છે, જે આવનારું વર્ષ છે ન્યૂ એકેડેમિક ઇયર, એમાં તમે ઓફલાઈન કરો, અમને કોઈ વાંધો નથી। જ્યારે કે આ સેમિસ્ટરમાં વિદ્યાર્થીઓ સંપૂર્ણપણે અભ્યાસક્રમ ઓનલાઈન મોડમાં બન્યા છે અને ઓનલાઈન મોડમાં એ લોકોનો અભ્યાસક્રમ સમાપ્ત થયું છે। ઘણા બધા વિદ્યાર્થીઓ તો એવા બી છે કે જે લોકો બહાર રાજ્ય બીજા રાજ્યથી આવતા હોય છે, બહાર ગામથી આવતા હોય છે, એ લોકોને હજુ સુધી હોસ્ટેલની પણ કોઈ પ્રકારની સુવિધા આપવામાં નથી આવી। એક જોવા જઈએ તો એક વિષયમાં 4 યુનિટ હોય છે અને 4 યુનિટની અંદર ટોટલ આપણે જોવા જઈએ તો 28 જેટલા ચેપ્ટરો હોય છે, તો એ બધા વિદ્યાર્થીઓ એ લોકો કઈ રીતે તૈયાર કરશે? તો સંપૂર્ણપણે જે પરીક્ષાઓ છે ઓનલાઈન થવી જોઈએ એવી અમારી માંગ છે, પરંતુ યુનિવર્સિટી દ્વારા એક જ વાત કહેવામાં આવી છે કે ઓફલાઈન પરીક્ષા લેવામાં આવશે અને આનું નુકસાન સીધે સીધે વિદ્યાર્થીઓનો થશે।